તમને જાણીને નવાઈ લાગશે કે આજે એપલના ભારતની અંદર બે સ્ટોર છે, એક મુંબઈ અને એક દિલ્હીમાં. આ બંને સ્ટોર પર આજે જ્યારે સવારે 8 વાગે સ્ટોર્સ ખુલ્યા ત્યારે લોકોની ફોન ખરીદવા માટે એટલો બધો ધસારો હતો કે આપણને જોઈને નવાઈ લાગે. અને નોટબંધીના સમયમાં જે પ્રમાણે લોકો લાઇનમાં ઊભા રહેતા હતા એવી રીતના લોકો ફોન ખરીદવા માટે લાઇનમાં ઊભા હતા એવા દ્રશ્યો જોવા મળ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, એપલ કંપનીએ એના i16 ફોનના જે સિરીઝ છે એ 9 સપ્ટેમ્બરે લોન્ચ કરેલી અને આ જે મોબાઈલ છે એ ભારતમાં બનેલા છે. અને કંપનીએ જે પ્રમાણે જાહેરાત કરેલી કે 13 સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ થશે અને 20 સપ્ટેમ્બરથી મોબાઈલ વેચાવવાનું શરૂ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે આજે એપલના ભારતની અંદર બે સ્ટોર છે, એક મુંબઈ અને એક દિલ્હીમાં. આ બંને સ્ટોર પર આજે જ્યારે સવારે 8 વાગે સ્ટોર્સ ખુલ્યા ત્યારે લોકોની ફોન ખરીદવા માટે એટલો બધો ધસારો હતો કે આપણને જોઈને નવાઈ લાગે. અને નોટબંધીના સમયમાં જે પ્રમાણે લોકો લાઇનમાં ઊભા રહેતા હતા એવી રીતના લોકો ફોન ખરીદવા માટે લાઇનમાં ઊભા હતા એવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, જે લોકો જૂના છે એમને ખબર છે કે વર્ષો પહેલાં જ્યારે ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનની શોલે ફિલ્મ આવેલી ત્યારે થિયેટરોમાં આ ફિલ્મ જોવા માટે એટલી બધી પડાપડી થતી હતી કે લોકો ટિકિટ ખરીદવા માટે આગલા દિવસે ત્યાં થિયેટરની બહાર સૂઈ જતા હતા. રાત્રે સૂઈ જાય અને સવારે બુકિંગ ખુલે ત્યારે લાઇનમાં ઊભા રહે અને લાંબી લાંબી લાઈનો લાગે અને લોકોને ટિકિટ બી નહોતી મળતી અને બ્લેકમાં ટિકિટ વેચાતી હતી એવો માહોલ હતો. એવું જ આપણે દ્રશ્ય જોયું નોટબંધીના સમયે કે જ્યારે લોકો પોતાની નોટ બદલાવવા માટે બેંકોમાં જે લાઈનો લગાવતા હતા આવી જ લાઈનો આજે દિલ્હી અને મુંબઈમાં જોવા મળી. iPhone 16 સિરીઝના ફોન ખરીદવા માટે લોકોએ એટલી બધી પડાપડી કરી કે જાણે એમ લાગતું હતું કે આ કંઈ આઈફોન કંપનીવાળા મફતમાં તો નથી આપી દેતા ને ફોન, કે પછી એવું તો નથી ને કે આ ફોન ભવિષ્યમાં મળવાનો જ નથી. ખબર નહીં, પરંતુ એટલી બધી લાંબી લાઈનો લાગી ગઈ કે એક ગ્રાહકે મીડિયાની સાથેની વાતમાં એમ કીધું કે અમદાવાદથી સ્પેશિયલી મુંબઈ ફોન ખરીદવા માટે એ યુવાન આવેલો અને 21 કલાકથી એ લાઇનમાં ઊભેલો. આ પહેલાં બી આગળ એ ફોન લેવા માટે 17 કલાક સુધી આ લાઇનમાં ઊભેલો હતો યુવાન, અને એનું નામ ઉજ્જવલ શાહ છે. એણે ANI સાથેની જે વાત કરી એમાં એણે એમ કીધું કે હું 21 કલાક સુધી iPhone 16 ફોન ખરીદવા માટે લાઇનમાં ઊભો હતો. હવે હું તમને થોડી જનરલ કમ્પેરિઝન આપી દઉં કે iPhone 16 જે ફોન છે એના ભારત, અમેરિકા, કેનેડા, દુબઈ, સિંગાપુર, UK શું ભાવ છે. તો પહેલાં ભારતની અંદર 4 સિરીઝ છે એના ભાવ જોઈ લઈએ. તો ભારતમાં iPhone 16 છે 79,900, 16 Plus છે એ 89,900, 16 Pro છે 119,000 અને 16 Max 144,900 રૂપિયા. આ ભારતમાં ભાવ છે. અમેરિકાની અંદર એટલો બધો મોટો ગેપ છે. અમેરિકામાં iPhone 16 67,100, 16 Plus 75,498, 16 Pro 83,896 અને 16 Max 1,692 રૂપિયાનો અમેરિકામાં છે. કેનેડાની અંદર iPhone 16 79,874, 16 Plus 79,157, 16 Pro 89,679, Max 108,246. દુબઈની અંદર iPhone 16 ભાવ છે 77,701, 16 Plusનો ભાવ છે 86,845, 16 Pro છે 98,275 અને Max ભાવ છે 116,563. એટલે આપણે જો દુબઈની કમ્પેરિઝન કરીએ તો લગભગ 21,000 રૂપિયા જેટલો એક ફોનમાં ફરક પડે છે.
એવી રીતના સિંગાપોરની અંદર આઈફોન 16નો ભાવ 83,604, 16 પ્લસનો ભાવ 90,040, 16 પ્રોનો ભાવ 1,02,912 અને મેક્સનો ભાવ 1,22,220. યુકેમાં 16નો ભાવ 87,826, 16 પ્લસ 99,818, 16 પ્રોનો ભાવ 1,09,810 અને મેક્સનો ભાવ 1,31,794. હવે જાણકારોનું કહેવું એમ છે કે તમે જો થોડીક ધીરજ રાખો ને તો આઈફોન 16 તમને, આઈફોન 16ની જુદી જુદી સિરીઝના જે ફોન છે એ તમને થોડા સસ્તામાં મળી શકે. તમારા અમેરિકા અને કેનેડામાં જો કોઈ સંબંધી રહેતા હોય અને એમને જો આવવાનું થતું હોય તો એમની પાસે તમે એક ફોન મંગાવી શકો છો. બીજું કે અમેરિકાની અંદર બ્લેક ફ્રાઇડે અને દુબઈની અંદર શોપિંગ ફેસ્ટિવલ થાય છે, એ વખતે આઈફોન 16 સહિત ઇલેક્ટ્રોનિક્સની અનેક આઇટમો હોય છે જે એકદમ ડિસ્કાઉન્ટ ભાવે મળે છે. અને દુબઈની અંદર તો એટલો બધો સસ્તો મળે કે ત્યાં તમે દુબઈ જઈને ફરીને આવો તો બી તમને સારો એવો ફાયદો થાય. આ એપલ કંપની જે છે એ ભારતની અંદર ફોન બનાવ્યો છે ચેન્નાઈના શ્રી પેરુમદુરની અંદર, પણ તેમ છે ભારતમાં બન્યું હોવા છતાં ભારતમાં સૌથી મોંઘો છે, કારણ કે ભારતની અંદર જે આઈફોન બનાવવા માટે જે પાર્ટ્સ બનાવવામાં આવે છે એ ઇમ્પોર્ટ કરવામાં આવે છે, એટલે એની પર ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે પ્લસ 18% જેટલું જીએસટી લાગે છે, એટલે ભારતની અંદર ફોન મોંઘો છે. બીજી હવે જ્યારે હું તમારી સાથે વાત કરી જ રહ્યો છું ત્યારે તમને એપલ રિલેટેડ થોડીક વાત બી કરી લઉં કે એપલ અને સેમસંગ બે કંપની વચ્ચે એવી છે કે જેમાં દુનિયાભરમાં એમની વચ્ચે સ્પર્ધા છે. બંને મોબાઈલ બનાવતી કંપની છે, કોઈ વાર એપલ ઉપર ચાલી જાય તો કોઈ વાર સેમસંગ ઉપર ચાલી જાય. હમણાં સીએનએન બિઝનેસનો જે એક રિપોર્ટ સામે આવ્યો છે એ એપ્રિલ 2024માં પૂરા થતા ત્રિમાસિક ગાળાની અંદર એપલના વેચાણની અંદર 10% જેટલો ઘટાડો થયો છે. એનું કારણ એવું આપવામાં આવ્યું છે કે એપલ કંપનીએ ચીનની અંદર આઈફોનનું પ્રોડક્શન બંધ કરી દેવાને કારણે ચીનના લોકોએ આઈફોન ખરીદવાનું બંધ કરી દીધું છે. ત્યાંના લોકો હવે દેશભક્તિનું વાત કરીને ત્યાંના જે સ્થાનિક બ્રાન્ડ છે એની જ ખરીદી કરી રહ્યા છે, એને કારણે એપલના ફોનમાં 10% ઘટાડો થયો છે. બીજી માહિતી એ છે કે એપલ કંપનીએ પહેલો જે આઈફોન લોન્ચ કરેલો એ 2007માં કરેલો. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.